પ્રશ્ન પાંચ જોઈશું આ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ ત્રણની ગણિત વિષયની એકમ કસોટીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ સોળ માર્ચ બે હજાર ચોવીસ જેની અંદર દસ અગિયાર બાર તેર એકમનો સમાવેશ થયો છે હવે પ્રશ્ન પાંચ જેના તમામ પ્રશ્નો સ્માર્ટ ચાર્ટના એકમમાંથી છે આપણે ભણ્યા છીએ તો વિભાગ એક પાંચ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલા ગુણ આપેલા છે કેટલા વિદ્યાર્થીઓ છે પાંચ હવે જો કયા કયા વિદ્યાર્થી તમને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેખાતું હશે જો માહિર છે કેટલા ગુણ મેળવ્યા છે વેરી ગુડ મનસ્વી મનીષા માનસી અને માનવ તો જો તમે થાંભલા જોઈ શકો છો એમના નામ સામે ઊંચો થાબલો થાય છે અને આ બાજુ ગુણ છે જુઓ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ પિસ્તાલીસ ચાલીસ પચાસ ની વચ્ચે છે ચાલીસ ની લાઈન માં નો થાંભલો છે ખ્યાલ આવે છે ભાઈ આને સ્તંભ આલેખ કહેવાય કયો આલેખ કહેવાય હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે તો જુઓ પેલો આમાં જુઓ ના માનસી કેટલા ગુણ સૌથી વધારે જવાબ શું આવશે માનસી ગુણ લખવાના નથી નામ પૂછી છે સૌથી વધુ ગુણ કોણે મેળવેલા છે તો માનસી ચલો માહિર અને માનસીના ગુણનો માહિર અને માનસીના ગુણનો તફાવત તફાવત એટલે કે બાદ બાકી કોનો કોનો માહિર અને માનસી ચલો માહિરે કેટલા મેળવ્યા છે અને માનસીએ માનસી ક્યાં છે ભાઈ માનસી એ મનસ્વી છે માનસી અડતાલીસ મેળવ્યા અને માહિર પિસ્તાલીસ તો એનો તફાવત કેટલો છે અડતાલીસ માંથી પિસ્તાલીસ બાદ થાય તો ત્રણ પ્રશ્ન સમજવો પડે ભાઈ તો ત્રણ ગુણ કેટલો ત્રણ ગુણ એમાં આખા વાક્યમાં લખવું પડે કે માહિર અને માનસીના ગુણનો તફાવત ત્રણ ગુણનો છે ત્રીજો પ્રશ્ન સૌથી ઓછા ગુણ કોને મેળવ્યા છે તો સૌથી ઓછા કોનો થાંભલો સૌથી નીચો છે મન તો જવાબમાં શું લખવાનું ના આખા વાક્યમાં માનવનો થાંભલો એટલે કે નીચો છે માટે માનવે સૌથી ઓછા ગુણ મેળવેલ છે કોનો થાંભલો નીચો છે એટલે એના આધારે આપણે લખવાનું કે સૌથી ઓછા ગુણ માનવે મેળવ્યા છે પ્રશ્ન ચાર મનીષાએ માનવ કરતાં કેટલા વધુ ગુણ મેળવ્યા છે તો મનીષાએ માનવ કરતાં ચલો માનવે કેટલા ગુણ મેળવ્યા છે જુઓ માનવ અઠ્યાવીસ અને મનીષા બત્રીસ તો બત્રીસ માંથી અઠ્યાવીસ કાઢો ચાર તો ચાર ગુણ વધારે મેળવ્યા કોને ચાર ગુણ ચલો છેલ્લો પ્રશ્ન મનીષાએ મનસ્વી કરતા કેટલા ઓછા ગુણ મેળવ્યા છે મનીષાએ મનસ્વી તો મનીષાએ બત્રી મેળવ્યા છે અને મનસ્વીએ ચાલીસ મેળવ્યા છે કે મનીષાએ મનસ્વી કરતા આઠ ગુણ ઓછા મેળવ્યા હવે આગળનું અહીંયા પણ જુઓ ધોરણ એક બે ત્રણ ચાર પાંચ દેખાય છે અને આ બાજુ સંખ્યા કેટલા બાળકો છે ધોરણ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા ચલો કયા ધોરણમાં સૌથી વધારે છે ધોરણ બે કેટલી છે અને સૌથી ઓછી ધોરણ ચાર તો એવા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે સૌથી વધારે વિદ્યાર્થી કયા ધોરણમાં છે તો ધોરણ તો આખા વાક્યમાં લખવાનું કે સૌથી વધારે વિદ્યાર્થીઓ ધોરણ બેમાં છે બીજો પ્રશ્ન કયા ધોરણની સંખ્યા સૌથી ઓછી છે તો ધોરણ તો અહીંયા લખવાનું ધોરણ ચાર ની સંખ્યા સૌથી ઓછી છે ચલો આગળ ધોરણ ત્રણ માં કેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ વિદ્યાર્થીઓ છે કેટલા વીસ તો આખા વાક્યમાં જવાબ ધોરણ એક અને ધોરણ પાંચ ના મળીને કુલ કેટલા વિદ્યાર્થી થાય ધોરણ એક અને પાંચના ભેગા થઈને ચલો એકમાં કેટલા છે અઢાર અને પાંચમાં ત્રીસ તો બંનેના ભેગા થઈને સરવારો કરો ત્રીસ સરસ અડતાલીસ કેટલા તો ધોરણ એક અને ધોરણ પાંચના મળીને કુલ અડતાલીસ વિદ્યાર્થીઓ છે પ્રશ્ન પાંચ ધોરણ એક કરતાં ધોરણ પાંચમાં કેટલા વધુ વિદ્યાર્થીઓ છે એક કરતા પાંચમાં કેટલા વધારે છે એકમાં કેટલા છે અઢાર અને પાંચમાં

ચલો એના આધારે પ્રશ્નોના જવાબ સૌથી વધુ ભાવ કઈ બોલ નો છે બોલો ભાવ ડુંગળીનો સૌથી વધારે ભાવ છે એસી રૂપિયા કેટલો રૂપિયા ડુંગળી ડુંગળી ચલો બી સૌથી ઓછા ભાવ કોના છે બટા લખવાના બટાટાનો ભાવ સૌથી ઓછો છે

તો રીંગણ કરતાં બટાકા કેટલા રૂપિયા ઓછા ત્રીસ રૂપિયા ત્રીસના ડબલ સાઈડ છે તો ત્રીસ રૂપિયા લખવાનું આખા વાક્યમાં લખવાનું કે રીંગણ કરતાં બટાટાનો ભાવ ત્રીસ રૂપિયા ઓછો પાંચમો પ્રશ્ન એક કિલોગ્રામ રીંગણ અને એક કિલોગ્રામ કોબીજ લેવા માટે કેટલા રૂપિયા જોઈએ ચાલો રીંગણનો ભાવ કેટલો છે સાઈઠ આનો કોબીજનો ભાવ તો બંનેના થઈને કેટલા થશે સાઈઠ ને ચાલીસ તો સો રૂપિયા જવાબ સો રૂપિયા બરાબર હવે વિભાગ ચાર અઠવાડિયાના કેટલા દિવસ છે અહીંયા સો મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ રવિવારે રજા તો એ દિવસે શાળાની હાજરી છે સોમવારે કેટલી હાજર સંખ્યા છે પાંત્રીસ મંગળવારે બુધવારે ગુરુવારે આડત્રીસ શુક્રવારે અને શનિવારે ચલો જવાબ આપવાના છે કયા વારે સૌથી વધુ હાજરી જોવા મળી સૌથી વધુ કયા દિવસે છે ના બુધવારે ચાલીસ સૌથી વધારે શનિવારે ઓગણ ચાલીસ તો જવાબ શું લખવાનો બુધવારે સૌથી વધારે હાજરી જોવા મળી કયા વારે સૌથી ઓછી હાજરી જોવા મળી સૌથી ઓછી સરળ ચોવીસ સૌથી નાની સંખ્યા છે એટલે મંગળવાર તો મંગળવારે સૌથી ઓછી જોવા મળી શુક્રવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે ના સરસ શુક્રવારે ત્રીસ છે સોરી ભાઈ શુક્રવારે કેટલા છે વેરી ગુડ સાબા ચલો ગુરુવાર કરતાં વધારે હાજરી ક્યારે જોવા મળી ચલો ગુરુવારે કેટલી છે તો એનાથી વધારે કઈ છે બુધવારે કેટલી છે તો ગુરુવાર કરતા વધારે હાજરી ક્યારે છે બુધવારે ગુરુવાર કરતા વધારે હાજરી બુધવારે જોવા મળી છેલ્લો પ્રશ્ન સોમવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો સોમવાર તો અહીંયા આપણે લખીશું કે સોમવારે પાંત્રીસ વિદ્યાર્થીઓ હાજર આવડી ગયો અને વિભાગ પાંચ છેલ્લો વિભાગ બરાબર પાંચ વ્યક્તિઓનું વજન આપેલું છે બરાબર પહેલું નામ છે નીરજ કેટલું વજન છે ગોપાલનું બેતાલીસ પ્રણવનું મોહિતનું અને વિરાજનું અડત્રીસ વિરાટનું કેટલું છે 38 ચલો સૌથી વધારે કોનું છે અને સૌથી ઓછું પ્રણવ 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 બરાબર ચલો પ્રશ્નોના જવાબ સૌથી ઓછું વજન કોનું છે પ્રણવ હમણાં જ જોયું આપણે પ્રણવ ગો તો સૌથી ઓછું વજન પ્રણવનું છે સૌથી વધારે વજન કોનું છે તો સૌથી વધારે વજન ગોપાલનું છે આખા વાક્યમાં જવાબ લખવાનું વિરાટનું વજન કેટલું છે અડત્રીસ તો અડત્રીસ નહીં પણ અડત્રીસ કિલોગ્રામ વિરાટનું વજન અડત્રીસ કિલોગ્રામ છે ગોપાલ અને પ્રણવના વજનનો તફાવત તફાવત એટલે શું તો ગોપાલમાંથી પ્રણવનું વજન બાદ કરો માંથી ચોવીસ જાય ના ના અઢાર કેટલા ચોવીસ છત્રીસ આવો ત્રીસ ને દસ ચાલીસ ને બેતાલીસ બેતાલીસ કેટલા થશે કેટલા થશે મોહિત અને કુલ વજન કેટલું છે મોહિત અને તો નું વજન કેટલું છે બેટા ત્રીસ અને નીરજ નું બંને નું થઈને કુલ કેટલું થાય સાબાસ કેટલું થાય તો બંનેનું વજન થશે બાસઠ કિલો ખ્યાલ આવી ગયો આખા વાક્યમાં લખીશું મોહિત અને નીરજ કુલ વજન બાસઠ કિલોગ્રામ છે વેરી ગુડ ચલો બધા પ્રશ્નો આવડી ગયા